Radio City Warta.com. Good morning, you have tuned into Radio City 91.1. મારું નામ છે પૂજા. 1 માર્ચ 2021, નવા વર્ષના પહેલા 2 મહિના આંખના પલકારામાં પૂરા થઈ ગયા અને આજથી માર્ચ 2021ની શરૂઆત. અત્યારના સમયમાં એક અમદાવાદી કે ગુજરાતી તરીકે જો એક વસ્તુ આપણા દિમાગ પર છવાયેલી છે કે પછી એની જ ચર્ચા આપણે ચારે બાજુ કરી રહ્યા છીએ, તો એ છે ભારતના એકમાત્ર યુનેસ્કો હેરિટેજ સિટી અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા ઉર્ફ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. હવે જ્યારે રિસન્ટલી જ ગયા અઠવાડિયે વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એના રિનોવેશન પછીની પહેલી ટેસ્ટ મેચ રમાઈ અને જીતાઈ પણ ખરી, તો એનું હેંગઓવર આપણને હજી સુધી છે, ત્યાં આજે વાર્તા.com માં હું તમને મોટેરા સ્ટેડિયમ ઉર્ફ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની ઇન્સેપ્શનથી લઈને ગઈકાલ સુધીની વાર્તા કરવાની છું. તો ચાલો શરૂઆત કરીએ. 1980ના દાયકાની વાત છે. એ સમયે ગુજરાતમાં જો કોઈ ઇન્ટરનેશનલ મેચ રમાવાની હોય ને, તો એ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાતી. વખત જતા એ સ્ટેડિયમ શહેરની વચ્ચોવચ આવી ગયું અને એક નવા સ્ટેડિયમની જરૂરિયાત ઊભી થઈ. એ સમયે એ વખતની ગુજરાત સરકારે નવું સ્ટેડિયમ બનાવવા માટે સાબરમતીના કિનારે 100 એકર જમીન ડોનેટ કરી, જેના પર એ વખતે નવા સ્ટેડિયમનું બાંધકામ શરૂ થયું અને માત્ર 9 જ મહિનાની અંદર આ કામ પૂરું થયું અને ગુજરાતને એનું બીજું મોટું અને બેટર દેન નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ મળ્યું, જેનું નામ ભારતના પહેલા ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલના નામ પરથી જ સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું. એના પછી ગુજરાતમાં કોઈ પણ ઇન્ટરનેશનલ મેચ રમાવાની હોય તો એ મોટા ભાગે આ નવા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જ રમાતી, જેને એ જે વિસ્તારમાં આવેલું છે એના નામ પરથી મોટેરા સ્ટેડિયમ પણ કહેવાતું. આ મોટેરા સ્ટેડિયમમાં એ વખતે સૌથી પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેચ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની રમાયેલી. વર્ષ હતું 1984-85નું. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જેટલી પણ મેચીસ રમાઈ છે ને, એમાંથી મોટા ભાગની મેચીસ બહુ સ્પેશિયલ રહી છે, કારણ કે ઘણા બધા ઇન્ટરનેશનલ મોટા રેકોર્ડ્સનું સાક્ષી આપણું આ મોટેરા સ્ટેડિયમ રહ્યું છે. સૌથી પહેલા તો 1987ની સાલની વાત કરું. એ સાલમાં સુનિલ ગવાસ્કર વિશ્વના એ પહેલા ક્રિકેટર બન્યા કે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા હોય, અને જે સ્ટેડિયમમાં આ ઘટના બની એ હતું આપણું અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ, પાકિસ્તાનની ટીમની સામે આ રેકોર્ડ બનેલો. પછી 1995ની સાલની વાત કરું, જેમાં મહાન ક્રિકેટર કપિલ દેવ એ વખતે વિશ્વના સૌથી વધુ વિકેટ લેનારા ટેસ્ટ બોલર બન્યા અને એમની એ વખતની હાઈએસ્ટ એવી 432મી વિકેટ એ આપણા અમદાવાદના મોટેરા ઉર્ફ એ વખતના સરદાર પટેલ સ્ટેડિયમમાં લેવાયેલી. 1999ની સાલમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે એની ટેસ્ટ ક્રિકેટની સૌથી પહેલી ડબલ સેન્ચુરી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં મારેલી, અને એ સિવાય તેંડુલકર બીકેમ ધ ફર્સ્ટ ક્રિકેટર એવર ટુ ક્રોસ 18,000 રન્સ ઇન ટેસ્ટ મેચ, જે ઘટના પણ આપણા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જ બનેલી. સો મેની મેમરીઝ એન્ડ સો મેની રેકોર્ડ્સ ટુ ચેરીશ, જે આપણા ઘર આંગણાના મોટેરા સ્ટેડિયમ સાથે જોડાયેલા છે. તો પછી એવું શું થયું કે એ વખતના એક્ઝિસ્ટિંગ સ્ટેડિયમને આખું જ તોડી પાડી અને વિશ્વનું સૌથી મોટું અને અત્યારનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ઊભું કરવામાં આવ્યું? એની વાત કંઈક આ પ્રમાણે છે. આ સમયની વાર્તા છે કે જ્યારે હાલના આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ આપણા રાજ્યના ચીફ મિનિસ્ટર હતા અને એની સાથે સાથે એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ હતા. 21મી સદીના બીજા દાયકાની શરૂઆતમાં મોટેરા સ્ટેડિયમ એ વખતે એને રિનોવેટ કરાવવું પડે એવી જરૂરિયાત ઊભી થઈ ગયેલી, અને એના માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ચર્ચા વિચારણા પણ ચાલી રહેલી. ઓરિજિનલ પ્લાન પેવેલિયન એન્ડના સ્ટ્રક્ચર્સના રિનોવેશનનો જ હતો. પછી એ સમયે આપણા જે ચીફ મિનિસ્ટર મોદી સાહેબ હતા, એમને ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, જે બહુ ફેમસલી MCG તરીકે ઓળખાય છે, એની ખબર પડી, જે તે સમયે 90,000 લોકોની સિટિંગ કેપેસિટી સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ હતું. બસ એના પછી મોદી સાહેબે મોટેરા સ્ટેડિયમને ડિમોલિશ કરી અને એને પાયામાંથી જ નવું બનાવીને વિશ્વનું સૌથી મોટું અને સૌથી અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ બને એવી રજૂઆત કરી, અને એનો નિર્ણય પણ થઈ ગયો
અને 24મી ફેબ્રુઆરી 2021ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એ ઘટના પણ પૂરી થઈ ગઈ, જેનું હવે નામકરણ કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, કે જેનું આ સ્ટેડિયમ બ્રેઇન ચાઇલ્ડ છે, જે 1,10,000 લોકોની બેઠક ક્ષમતા ધરાવતું ગ્રાઉન્ડ છે, જેમાં